સુરતની યુવતી સાથે દુષ્કર્મ ગુજારવાના ગુનામાં લાજપોર જેલની હવા ખાઈ રહેલા બની બેઠેલા પાખંડી નારાયણ સાંઈએ માતાની નાદુરસ્ત તબિયતને લઈને હાઈકોર્ટમાં ફલ્લુ જામીન અરજી કરી હતી, જે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી હતી, જેથી નારાયણ સાંઈ જેલ બહાર આવતા સાધકોએ શાંતિ રાખવા માટે અપીલ કરી હતી. સુરતની યુવતી સાથે બળાત્કાર ગુજારનારા ગુનામાં વર્ષોથી લાજપોર જેલની હવા ખાઈ રહેલા આજીવન કેદના આરોપી નારાયણ સાંઈને આખરે ફરલો જામીન પર બહાર આવવાનો મોકો મળ્યો છે. માતાની નાદુરસ્ત તબિયતને લઈને નારાયણ સાંઈ દ્વારા હાઈકોર્ટમાં ફરલો જામીન અરજી કરાઈ હતી, જે નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખીને 14 દિવસના ફરલો જામીન મંજૂર કર્યા હતા, જેથી નારાયણ સાંઈને લાજપોર જેલમાંથી બહાર કઢાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં નારાયણ સાંઈના સાધકો નજરે પડ્યા હતા. નારાયણ સાંઈએ સાધકોને શાંતિ રાખવા અપીલ પણ કરી હતી. વર્ષો બાદ નારાયણ સાંઈ જેલમાંથી બહાર આવતા સાધકો લાજપોર જેલ અને કોર્ટ બિલ્ડિંગ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.